નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. તાલુકા પંચાયત સભ્યએ ડીડીઓને આવેદન આપ્યા બાદ પણ જોખમી હોળી ઘાત યથાવત. તરસાલી મેળામાં લોકોને જોખમી રીતે હોળીમાં લઈ જવાતા વિડીયો વાયરલ. કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ, ડીડીઓ કે પછી હોળી સંચાલક? પોતાનો લૂલો બચાવ કરનાર કમલેશ વાંછી આ અંગે ખુલાસો કરશે ખરા. ભરૂચ બેઠક પર સતત 7મી વખતે મનસુખ વસાવાના નામની જાહેરાત. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે ગતરોજ દિલ્હી ખાતેથી પત્રકાર પરિષદ યોજી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની 14 બેઠકોના ઉમેદવારોની નામની જાહેરાત કરી. રાજપીપળા ચોકડી વર્ષા હોટલ પાસે યુટર્ન પાસે બાઇકને પાછળથી ટ્રકે ટક્કર મારતા એકનું સ્થળ પર મોત, જ્યારે એકને ઇજા. નવજીવન ચોકડી પાસે સુરત જતા માર્ગ પર ક્રેન ચાલકે આગળ ચાલતી ટ્રકને ટક્કર મારી ફરાર. કાર ચાલક 4 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી. સ્થાનિક લોકોએ દોડી આવી ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108ની મદદથી સારવાર અર્થે ખસેડ્યા. ભરૂચ તાલુકાના જનોર ગામમાં ગેરકાયદેસર ચાલતા ઓરપટાર બામણિયા હોળીઘાટ અંગે મીડિયામાં સમાચાર પ્રસારિત થયા બાદ તાલુકા પંચાયત સભ્યે આવેદનપત્ર પણ આપ્યું હતું, તો પણ જોખમી હોળીઘાટ ધમધમતો નજરે પડી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં નર્મદા તટે આવેલ જનોર ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર બામણિયા હોળીઘાટને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકા પંચાયત સદસ્ય નીતા માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ ભરૂચના જનોર મુકામે જિલ્લા પંચાયત હસ્તકનો ઓરપટાર બામણિયા હોળીઘાટ જિલ્લા પંચાયતમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપ્યા બાદ પણ જોખમી હોળીઘાટ ધમધમી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જોકે તરસાલી ખાતે મેળાનું આયોજન હોય, ફેરાઓથી બચવા લોકો હોળી મારફતે મુસાફરી કરતા હોય છે. હાલ તો વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પહેલાં કરતાં પણ વધુ મુસાફરો અને મોટરસાયકલ પણ વધુ જોખમી રીતે લઈ જવામાં આવે છે. જોકે આ વિડીયો વાયરલ થતાં તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. મીડિયામાં સમાચાર પ્રસારિત થતાં પોતાનો લૂલો બચાવ કરનાર કમલેશ વાંછીએ વિડીયોના માધ્યમથી નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કોઈ પ્રવાસન સ્થળ નથી. તો આજે મેળામાં જે મોટી સંખ્યામાં લોકો હોળી મારફતે અવર જવર કરી રહ્યા છે, તો શું એને પ્રવાસી ન કહેવાય? તો શું આ વિશે કમલેશ વાંછી ખુલાસો આપશે ખરા કે પોતે રૂપિયા કમાવાની લાલસામાં લોકોના જીવ સાથે ચેડા કેમ કરી રહ્યા છે, અને તેમની આ લાલસામાં કોઈ મોટી હોનારત સર્જાશે તો તેનો જવાબદાર કોણ, જેવી અનેક લોકચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાં બુલંદ થવા પામી છે. વાયરલ થયેલ વિડીયો અંગે ભરૂચના ડીડીઓ વહેલી તકે યોગ્ય તપાસ કરી જરૂરી પગલાં ભરે તે અત્યંત જરૂરી બન્યું છે. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે ગતરોજ દિલ્હી ખાતેથી પત્રકાર પરિષદ યોજી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની 14 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી, જેમાં ભરૂચ બેઠક પર સતત 7મી વખતે મનસુખ વસાવાના નામની જાહેરાત કરાઈ હતી. ભરૂચ લોકસભાની બેઠક ભાજપ કોને ટિકિટ આપશે તે અટકળોનો અંત આવ્યો છે. આખાબુલા અને લોકોની સમસ્યાઓ મામલે હંમેશા તત્પર રહેતા મનસુખ વસાવાના નામની ગતરોજ સાંજના સમયે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે જાહેરાત કરી હતી, જેથી તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. મનસુખ વસાવાએ સામાજિક કાર્યમાં માસ્ટર ડિગ્રી મેળવી છે અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક કર્યું છે. વર્ષ 1998માં યોજાયેલ પેટાચૂંટણીમાં મનસુખ વસાવાએ કોંગ્રેસના અધ્યક્ષ અને સોનિયા ગાંધીના સલાહકાર સ્વર્ગસ્થ અહેમદ પટેલને હરાવી પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારથી મનસુખ વસાવા આ વિજયગાથાને આગળ વધારી રહ્યા છે, જે બાદ તેઓ સતત 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ કેન્દ્રીય રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. ત્યારે આખાબુલા અને પ્રમાણિત મનસુખ વસાવાની ભાજપ મોવડી મંડળે સતત 7મી વખત તેમના પર પસંદગી ઉતારી તેમના પર વિશ્વાસ મૂકી ગતરોજ તેમના નામની જાહેરાત કરી હતી. તેમના નામની જાહેરાત થતાં તેમના સમર્થકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. ભરૂચ શહેરમાં આવેલ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચ બેઠક પર વસાવા વર્સિસ વસાવા એટલે કે મનસુખ વસાવા વિરુદ્ધ ચૈતર વસાવાના ચૂંટણી જંગમાં 6 ટર્મથી એમપી મનસુખ વસાવા કેટલા મતોથી જીત આપે છે કે પછી ચૈતર વસાવા કેવી લડત આપે છે તે જોવું રસપ્રદ બની રહેશે. ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા માટે મને 7મી વખત ઉમેદવાર જાહેર કરે છે. મારામાં જે જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે એ માટે ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિત શાહ સાહેબ, આદરણીય નડ્ડાજી અને સમગ્ર કેન્દ્રીય ટીમ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશની સમગ્ર ટીમ અને તેમાં ખાસ કરીને મારું જિલ્લા સંગઠન અને જિલ્લાના મારા ધારાસભ્યશ્રીઓ, તાલુકાના સંગઠનો, નાનાથી તમામ કાર્યકર્તાએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને 7મી વખત મને
ઉમેદવારી કરાવી છે એના માટે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને એમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારામાં જે જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે અને મારામાં જે વિશ્વાસ છે આદરણીય અમિત શાહ સાહેબ કે સી આર પાટીલ સાહેબ, એ વિશ્વાસને હંમેશા માટે ટકાઈ રાખીશ. અને કાર્યકર્તા મારી પાસે જે પ્રકારે અપેક્ષા રાખે છે, જિલ્લા સંગઠન મારી પાસે અપેક્ષા રાખે છે, એ મુજબ જિલ્લાના સંગઠનને વધુ મજબૂત બનવામાં પૂરો સહયોગ રહેશે. અંગલેશ્વરમાં 2 અલગ અલગ અકસ્માતમાં 1નું મોત, જ્યારે 5ને ઇજાઓ પહોંચી હતી. રાજપીપળા ચોકડી વરસા હોટલ પાસે યુટર્ન પાસે બાઇકને પાછળથી ટ્રકે ટક્કર મારતા 1નું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે 1ને ઇજાઓ થઈ હતી. નવજીવન ચોકડી પાસે સુરત જતા માર્ગ પર ક્રેન ચાલકે આગળ ચાલતી ટ્રકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. કારમાં સવાર 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ દોડી આવી ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108ની મદદથી સારવાર અર્થે ખસેડાયા હતા. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર બ્લેક સ્પોટ એવા રાજપીપળા ચોકડી વરસા હોટલ યુટર્ન અને નવજીવન ચોકડી ખાતે ગત મોડી સાંજે 2 અકસ્માત સર્જાયા હતા. પ્રથમ બનાવમાં માંડવા બુઝર્ગ ખાતે રહેતા કમલેશભાઈ વસાવા અને તેમની સાથે નોકરી કરતા જિજ્ઞેશ વસાવા મોડી સાંજે નોકરી પરથી છૂટી બાઇક લઈ પરત ઘરે રાબેતા મુજબ જવા નીકળ્યા હતા. તે દરમિયાન ભરૂચ તરફ જતા ટ્રેક ઉપર વરસા હોટલ યુટર્ન પાસે હતા. તે દરમિયાન તેમને એક ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા તેઓ બાઇક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેમાં જિજ્ઞેશ પ્રજાપતિ જેઓ પાછળ બેઠા હતા તેઓનું સ્થળ પર જ ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું, જ્યારે કમલેશ વસાવાને ગંભીર ઇજા સાથે સારવાર અર્થે ESIC હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. જ્યારે બીજો બનાવ નવજીવન ચોકડી પર બન્યો હતો, જેમાં મૂળ રાજસ્થાનના અને હાલ સુરત ખાતે રહેતા દિનેશ સુથાર સાથે રાજસ્થાન ખાતે લગ્ન પ્રસંગમાંથી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન નવજીવન હોટલ ચોકડી પાસે પૂરપાટ ઝડપે રોંગ સાઇડ પર આવી રહેલ ક્રેન ચાલકે તેમની કારને ટક્કર મારતા કારનો ખુરદો બોલી ગયો હતો, જેમાં દિનેશ સુથાર, યોગેશભાઈ, પ્રેમરાજભાઈ અને આસુને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતનો અવાજ સાંભળી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સૌ પ્રથમ તમામ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા, તેમજ તમામને સારવાર અર્થે 108ની મદદથી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઘટના અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ક્રેન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આજે 88મી શિવ જયંતિની ઉજવણી કેક કટિંગ અને ધ્વજારોહણ કરી કરાઈ હતી. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દર વર્ષે જેમ આ વર્ષે પણ શિવ જયંતિની ઉજવણી કરાઈ હતી, જેમાં કેક કટિંગ, ધ્વજારોહણ સહિત વિવિધ કાર્યક્રમો કરી આજે શિવ જયંતિની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં ભરૂચ સબઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત બ્રહ્મકુમારી સેન્ટરની સમર્પિત બહેનો અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સેન્ટરના અનુ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ ઉપરાંત ભરૂચ શિવજ્યોતિ ભવન પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પણ 88મી શિવજયંતિની ઉજવણી કરાઈ હતી, જેમાં ભરૂચ શિવજ્યોતિ ભવનના ઇન્ચાર્જ સુનિલા દીદી સહિત બ્રહ્મકુમારી સેન્ટરની સમર્પિત બહેનો અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સેન્ટરના અનુયાયીઓ જોડાયા હતા. ઓમ શાંતિ. 88મી ત્રિમૂર્તિ શિવજયંતિ મહોત્સવ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ શહેર દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એક સુંદર ઝાંખીની સજાવટ પણ થઈ. દેવોના દેવ મહાદેવ શિવ છે, જેના દિવ્ય અવતરણની યાદમાં આપણે શિવરાત્રી મનાવીએ છીએ, પણ સાથે આપણે શંકર દેવતાને પણ જાણીએ છીએ. શિવ નિરાકાર જ્યોતિબિંદુ સ્વરૂપ છે, જ્યારે શંકર એક આકારી સ્વરૂપ દેવતા છે. આમ સર્વ દેવોના દેવ મહાદેવ શિવ, જેને પરમાત્મા કહેવામાં આવે છે, જ્યારે બ્રહ્મા વિષ્ણુ શંકરને આપણે દેવતાએ નમઃ કહીએ છીએ, જ્યારે શિવને પરમાત્માએ નમઃ કહી શકાય છે. આવો આપના જીવનનો અમૂલ્ય સમય કાઢીને બ્રહ્માકુમારીસ વિદ્યાલયમાં અનેક ગૂઢ આધ્યાત્મિક રહસ્યને સમજવા માટે જરૂરથી પધારશો. ઓમ શાંતિ. ભરૂચના દશસ્વ મેઘ ઘાટ ખાતે કુંભ ગ્રુપ દ્વારા મહાશિવરાત્રિના દિવસે શિવોત્સવનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી તારીખ 8મી માર્ચના રોજ ભગવાન શિવજીની શિવરાત્રિની શિવભક્તો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે, જેની તૈયારીઓમાં તમામ શિવભક્તો લાગીને અનેક કાર્યક્રમોના આયોજનો કરતા હોય છે. ત્યારે આ વર્ષે ભરૂચના દશસ્વ મેઘ ઘાટ નર્મદા નદી કિનારે કુંભ ગ્રુપ દ્વારા મહાશિવરાત્રિના દિવસે શિવોત્સવનું આયોજન કરાયું છે. આ દિવસે શિવભક્તો દ્વારા મહાપ્રસાદી, મહાઆરતી અને શિવલિંગની પૂજા અર્ચનાના કાર્યક્રમોના આયોજનો કરાયા છે, ત્યારે તેની તૈયારીઓમાં શિવભક્તો લાગી ગયા છે.
આપની સ્વાભિમાન યાત્રાનું પાલેજ સહિત વિવિધ ગામોમાં કાર્યકરો દ્વારા ચૈતર વસાવાનું સ્વાગત કરાયું હતું. લોકસભાની ચૂંટણીના પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાભિમાન યાત્રા તેના 11મા દિવસે ભરૂચ તાલુકાના પાલેજ ખાતે આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જનસમર્થન મેળવવા અને કેન્દ્ર અને રાજ્યમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમ ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પાલેજ ખાતે જણાવ્યું હતું. તેઓનું આપ અને કોંગ્રેસના કાર્યકરોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના આગેવાનોની નારાજગી અંગે તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો સાથે અમારી મિટિંગ ભરૂચ ખાતે યોજાય છે. આગામી સમયે જિલ્લાના કોંગ્રેસ આગેવાનો રાહુલજીની યાત્રાની તૈયારીમાં છે. તેઓ આગામી 9 તારીખ પછી અમારી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાશે તેમ જણાવ્યું હતું. પાલેજ ખાતે ઉપસ્થિત ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રામાં આપના નરેન્દ્રભાઈ પરમાર સહિત કોંગ્રેસના સુએબ પઠાણ, અબ્દુલ પઠાણ, મોહસિન પઠાણ, ઇમ્તિયાઝ રાજા સહિત મોટી સંખ્યામાં જનસમર્થનમાં લોકો જોડાયા હતા. સ્વાભિમાન યાત્રા પાલેથી આગળ વધી સીમલિયા, કંબોલી, ટંકારિયા, ઇંગલ્લા, સિપોણ ગામમાં જવા રવાના થઈ હતી. ચોક્કસ અમને વિશ્વાસ છે કે ભરૂચ લોકસભા અમે સારા માર્જિનથી જીતીશું અને સ્વર્ગીય અહેમદભાઈ પટેલ સાહેબને અર્પણ કરીને એમને શ્રદ્ધાંજલિ અમે આપીશું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ગઈકાલે બેઠક હતી અને પ્રમુખશ્રી અને તમામ આગેવાનોએ સહમતિ આપી છે. હાલના તબક્કે જે રાહુલ ગાંધીજીની ન્યાયયાત્રા ભરૂચ જિલ્લાના મોવીથી મોજા સુધી જવાની છે 9 તારીખે, એની તૈયારીમાં બધા લાગેલા છે. 9 તારીખ બાદ તમામ કોંગ્રેસના અગ્રણીઓ અને અમે બધા સાથે મળીને લોકસભાની તૈયારીમાં અમે બધા તમે જોઈ શકો છો. અમે યાત્રા જ્યારે ઝઘડિયામાંથી નીકળ્યા ત્યાં જીએમડીસીઓમાં, જીઆઈડીસીઓમાં જમીનો કંઈ વળતર નથી મળતા, ત્યાં સ્થાનિકોને કાયમી રોજગારી નથી. આ વિસ્તારોમાં નેશનલ હાઈવેમાં જમીનો કંઈ છે, રેલવે નહેરો હાઈડ્રેન્શન લાઇનોમાં જમીનો કંઈ છે, છતાંય નોકરી નથી મળતી. ત્યારે અમારી નીતિ બધા સર્વ સમાજને સાથે રહીને એમના છેવાડાના વ્યક્તિ સુધી કામ પહોંચે એ અમારો ધ્યેય છે. અમે ધર્મના નામે, જાતિના નામે રાજનીતિ નથી કરતા અને જે રીતે ભાજપ પૂરા ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી રાજનીતિ કરે છે એની સામેની અમારી આ લડાઈ છે. અંગલેશ્વર બસ સ્ટેન્ડ ખાતે એસટી કર્મચારીઓ માટે વ્યસન મુક્તિ સેમિનાર યોજાયો હતો. બ્રહ્મકુમારીઝ બહેનો દ્વારા પોસ્ટર પ્રદર્શન સાથે વિવિધ વ્યસનના કારણે થતી શારીરિક નુકસાન અંગેની જાણકારી અપાઈ હતી. વ્યસન મુક્તિ અંગે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. અંકલેશ્વર શહેર બસ સ્ટેશન ખાતે એસટી નિગમ અને બ્રહ્મકુમારી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો. એસટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર અને કર્મચારીઓને વ્યસનથી થતા ગેરલાભ અને વ્યસન મુક્તિ અંગે આજરોજ બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા સેમિનાર યોજાયો હતો, જેમાં બ્રહ્મકુમારીની બહેનોએ વ્યસન મુક્તિ માટે વિગતવાર માહિતી આપી હતી. આ સેમિનારમાં ડેપો મેનેજર જેવી ગામિત તેમજ ડ્રાઈવર, કંડક્ટર તેમજ મિકેનિક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ડેપો ખાતે વ્યસન મુક્તિ અંગેનો સેમિનાર બ્રહ્મકુમારી સંસ્થાન દ્વારા રાખવામાં આવેલ હતો અને એમના તરફથી વ્યસનથી થતા ગેરલાભ અને વ્યસન કેવી રીતે છોડવું એની ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવેલી હતી, જેમાં મારા ડ્રાઈવર, કંડક્ટર મિત્રો તેમજ કર્મચારીઓએ શાંતિથી લાભ લીધો હતો અને એને અમલવારી કે એના ઉપર અમે પાલન કરીએ એ રીતે અમે પણ પ્રતિજ્ઞા લેવામાં આવેલ છે. કસક રોડ સ્થિત પ્રીતમ સોસાયટી 2ના કેસરિયા આદિનાથ જૈન દેરાસરની 31મી સાલગીરીના પ્રસંગે જૈનાચાર્ય પૂજ્ય પદ્મભૂષણ રત્ન સુરીજી મહારાજ, પૂજ્ય પન્યાસ પ્રવર પદ્મદર્શન વિજયજી મહારાજ, પૂજ્ય પન્યાસ વૃષભરત્ન વિજયજી આદિ વિશાળ શ્રમણ શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં ઉજવાયો હતો. આ પાવન અવસરે મોટી સંખ્યામાં ભાવુક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સાલગીરા પ્રસંગે સ્તરભેદી પૂજા ભણવામાં આવી હતી. જ્યારે ધ્વજારોહણ થયું ત્યારે ભાવુકો શ્રદ્ધાથી નાચી ઉઠ્યા હતા. ઓમ પુણ્યાહમ પુણ્યાહમ પ્રિયંતામ પ્રિયંતામ પવિત્ર મંત્રાક્ષરો દ્વારા પ્રભુજીના શિખર ઉપર ધજા લહેરાઈ હતી. આ પાવન અવસરે પૂજ્ય પન્યાસ ઋષભરત્નજીએ ધજાનું મહત્વ સમજાવ્યું હતું. પૂજ્ય પન્યાસ પ્રવર પદ્મદર્શનજી મહારાજે અમૃતવાણીનું આચમન કરાવતા જણાવ્યું હતું કે મનને અંદર લઈ જાય તેને મંદિર કહેવાય. આજે ભલભલાના મન ડિસ્ટર્બ છે. શાંતિ, સુખ, સમાધિ, સ્વસ્થતા અને પ્રસન્નતાની પ્રાપ્તિ માટે પરમાત્મા સર્વોપરી છે. ભગવાન જ્યારે આપણી નજીક હોય ત્યારે દુનિયાની તમામ
વૃદ્ધિ અને સમૃદ્ધિ સામેથી આવે છે. પ્રભુના મંદિરો લક્ષ્મીનું ધામ છે. સંપત્તિ માટે જ્યાં ને ત્યાં ભટકવાની જરૂર નથી. સીએમ કે પીએમને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. એ માટે રિપ્લાય રિપ્લાય બટ નો રિપ્લાય. પરમાત્માને મળવા માટે કોઈ એપોઇન્ટમેન્ટની જરૂર નથી. પ્રભુ ગમે ત્યારે મળી શકે છે. આ જગતમાં મળવા જેવી વ્યક્તિ પરમાત્મા છે. પ્રભુ સાથે વાત કરીને હૈયાને હળવું કરો. આજે તમારું સાંભળનાર કોઈ નથી ત્યારે પ્રભુ માત્ર તમારી ભીતરી વેદનાઓને સાંભળીને સાંત્વના આપે છે. જૈનોના સુખની પાછળ પ્રભુની પૂજા અને જીવદયા એ બંને મહત્વના પરિબળો છે. માનવતા અને અનુકંપાના ધર્મો કરતાં પણ પ્રભુના ભવ્યતમ મંદિરો પુરુષાર્થનો માર્ગ બનાવે છે. પરમાત્મા મંદિરો પવિત્ર ઉર્જાના ભંડારો છે. આ પવિત્ર ઉર્જા તમામ આધિવ્યાધિ અને ઉપાધિઓને દૂર કરી સર્વત્ર શાંતિની સ્થાપના કરે છે. તમામ કાર્યક્રમનો લાભ શ્રી શાંતિલાલ કેસરીચંદ શ્રોફ પરિવારે લીધો હતો. રોટરી ક્લબો ભરૂચ અને લાઈવ ટુ ઇન્સ્પાયર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભારતભરની 5000થી વધુ શાળાઓમાં વ્યાપક ધોરણે સ્પોર્ટ્સ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ રૂંગટા વિદ્યાભવન અને રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલયના રમતવીર બાળકોને સ્પોર્ટ્સ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબો ભરૂચના પ્રમુખ રિઝવાના જમીનદાર, સચિવ સંતોષસિંહ, ધોરણ 12ની વિદ્યાર્થીની સારિકા સિંહ, પૂર્વ પ્રમુખ તલકીન જમીનદાર તથા પ્રશાંત રૂયા અને આંતરરાષ્ટ્રીય કિકબોક્સર મનીષાવાળા ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. તાલુકા પંચાયત સભ્યએ ડીડીઓને આવેદન આપ્યા બાદ પણ જોખમી હોળીઘાત યથાવત. તરસાલી મેળામાં લોકોને જોખમી રીતે હોળીમાં લઈ જવાતા વિડીયો વાયરલ. કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ, ડીડીઓ કે પછી હોળી સંચાલક? પોતાનો લૂલો બચાવ કરનાર કમલેશ વાંચી આ અંગે ખુલાસો કરશે ખરા. ભરૂચ બેઠક પર સતત 7મી વખતે મનસુખ વસાવાના નામની જાહેરાત. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે ગતરોજ દિલ્હી ખાતેથી પત્રકાર પરિષદ યોજી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની 14 બેઠકોના ઉમેદવારોની નામની જાહેરાત કરી. રાજપીપળા ચોકડી વર્ષા હોટલ પાસે યુટર્ન પાસે બાઇકને પાછળથી ટ્રકે ટક્કર મારતા એકનું સ્થળ પર મોત, જ્યારે એકને ઈજા. નવજીવન ચોકડી પાસે સુરત જતા માર્ગ પર ક્રેન ચાલકે આગળ ચાલતી ટ્રકને ટક્કર મારી ફરાર. કાર ચાલક 4 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી. સ્થાનિક લોકોએ દોડી આવી ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108ની મદદથી સારવાર અર્થે ખસેડ્યા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.